નમસ્કાર આજે આપણે ગુજરાતી વિષય ધોરણ ની અંદર જે પ્રશ્નોના જવાબ લખતી વખતે કઈ કઈ બાબતો એની ઉપર લખવાની હોય છે એની ચર્ચા કરીશું દાખલા તરીકે કાવ્ય એક કે જેની અંદરથી પ્રશ્ન પૂછાણો હોય તો એની અંદર કાવ્યનું નામ એ પછી કવિનું નામ ઉપનામ સાહિત્ય પ્રકાર સંદર્ભ પુસ્તક અને એની જે સાહિત્યિક રચનાની જે વિશેષતા હોય દાખલા તરીકે કોઈ પંક્તિ હોય અથવા તો એના વિશિષ્ટ પાત્ર હોય તો એની માહિતી જે છે એ પ્રશ્નનો જવાબ લખતા પહેલા લખવાની હોય છે તો આજે આપણે એની ચર્ચા કરીશું પ્રકરણવાઈજ જેની અંદર પહેલું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં તેનો સાહિત્ય પ્રકાર છે પદ કવિનું નામ નરસિંહ મહેતા ઉપનામ આદ્ય કવિ સાથે સાથે ઉત્તમ કોટીના ભક્તકવિ તરીકે પણ એ ઓળખાય છે એમની જે રચનાઓ જે છે એ ઝૂલણા છંદની અંદર લખાયેલી છે કાવ્યની પંક્તિની વાત કરીએ તો શિવ થકી જીવ થયો એ જ આશે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે તો આટલું લખી અને જે એનો ચાર માર્કનો કે બે માર્કનો પ્રશ્ન હોય એ પ્રશ્ન લખવાની શરૂઆત કરીએ તો શક્ય છે ત્યાં સુધી સારા એવા માર્ગ જે છે કવર કરી શકાતા હોય છે તો આવી જ રીતે આપણે દરેક પ્રકરણની જે માહિતી છે એ અહીંયા રજૂ કરીશું બીજું પ્રકરણ છે જેનું નામ છે ખીજડીયા ટેકરે લેખક ચુનીલાલ મડિયા સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા અથવા તો નવલિકા પાત્રોની વાત કરીએ તો એની અંદર મુખ્ય પાત્ર જે છે ભોજો કાળું માધવજી કાપડિયો પોસ્ટ માસ્તર અને બોજાની પત્ની જે છે જીવલી એની અંદર જે ખીજડીયા ટેકરી જે છે પાઠ જે છે એ પાઠની અંદર મુખ્ય જે વાત છે કે ભાઈ બોજો ખીજડીયા ટેકરે કફન લેવા માટે જાય છે પોતાના છોકરાઓના અંગ ઢાંકવા માટે અને ખાસ કરીને પોતાની પત્નીનું જે અંગ એ પોતે ઢાંકી નથી શકતો એ અંગ ઢાંકવા માટે જાય છે ત્યારે એને જે કફન ચોરી અને લાવતા જે અનુભવ થાય છે ત્યારે વિચારે છે કે આ કોઈ ખવિશની રમત તો નહીં હોય ને અને પોસ્ટમાસ્ટરની પત્નીની જ્યારે વાત પોસ્ટમાસ્ટર માસ્ટર સાંભળે છે ત્યારે પોસ્ટ પત્નીને જવાબ આપતા પોસ્ટ માસ્તર કહે છે આપણા ભાગ્યમાં હતો તો આવી ગયો ને અથવા તો આવી પડ્યો ને આ રીતની પંક્તિઓ જે છે એ લખી અને પછી પ્રશ્નોનો ઉત્તર લખીએ ઉપર બ્લેક પેનથી અથવા તો પેન્સિલથી લખી અને અન્ડરલાઈન કર્યું હોય તો જવાબ જે છે એ સારો દેખાતો હોય છે ત્રીજું કાવ્ય છે દમયંતી સ્વયંવર જેના કવિ છે પ્રેમાનંદ પ્રેમાનંદના ઉપનામની વાત કરીએ તો કવિ શિરોમણી તરીકેનું સન્માન પામ્યા છે મધ્યકાળના કવિ છે સાહિત્ય પ્રકારની વાત કરીએ તો દમયંતી સ્વયંભરનો સાહિત્ય પ્રકાર આખ્યાન છે છે નળાખ્યાનમાંથી આ લેવામાં આવેલું છે સાથે સાથે એની અંદર જે મુખ્ય પાત્રની વાત કરીએ તો નૈસદ રાજા મતલબ નળ રાજા જે છે એ નળ રાજા નૈસદ દેશના રાજા છે પત્નીની વાત કરીએ તો જે સ્વયંવરની અંદર પત્ની તરીકે પસંદગી પામે છે નળ રાજાના પત્ની તરીકે તો એ દમયંતી છે દમયંતીના પિતાનું નામ છે ભીમક રાજા દમયંતી સુંદર કન્યા છે નળ રાજા પણ સુંદર રાજા છે આ બંનેની વાત જે છે હંસના મોઢેથી દમયંતી અને નળ રાજાના બંનેના વખાણ જે છે એ બંને એકબીજા સાંભળે છે ચાર દેવો જે છે એ દમયંતીના સુંદરતાને થઈ દમયંતીને પ્રાપ્ત કરવા માટે સ્વયંવરમાં હાજર થાય છે અને ચેષ્ટાઓ જે કરે છે દમયંતી જ્યારે સ્વયંવરની અંદર વરમાળા લઈને જ્યારે નળરાજાને વરમા વરમાળા પહેરાવવા માટે આગળ વધે છે ત્યારે ચારેય દેવો જે છે હું નળ હું નળ એમ કહી વરમાળા ગળાની અંદર ધારણ કરવા માટે પોતાનું ગળું જે છે મસ્તક જે છે આગળ નમાવે છે ચોથો જે પ્રકરણ જે છે એ સત્યાગ્રહાશ્રમ છે જેના લેખક છે વિનોબા ભાવે હવે આ વિનોબા ભાવેની વાત કરીએ તો આપણે લેખક પરિચય જે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલો છે ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એમણે કોઈ આત્મકથા લખી નથી પરંતુ એમના અમુક પ્રસંગો જે છે એ પ્રસંગો એમણે પોતે લખેલા છે એનું આ સંકલન છે છતાં પણ સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ અને આત્મકથા ખંડની અંદર મૂકી શકાશે વિનોબાનું મૂળ નામ જે છે એ વિનાયકરાવ ભાવે જે વિનોબા ભાવેના નામથી પ્રસિદ્ધ છે પાઠ જે છે અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે પાઠની અંદર વિનોબા ભાવે ગાંધીજીને મળવા જાય છે અને મળ્યા પછી ગાંધીજીના પ્રભાવથી વિનોબાજીના જીવનની અંદર શું પરિવર્તન આવે છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે એમની જે વચ્ચે જે પત્ર પત્રાચાર થાય છે પત્ર વ્યવહાર થાય છે ગાંધીજી અને વિનોબા સાથે એમાં વિનોબાના પ્રશ્નની શંકાનું સમાધાન કરવા માટે ગાંધીજી પોતાના વળતા પત્રની અંદર વિનોબાને કહે છે કે ભાઈ તું અહીંયા ચાલ્યો આવ પત્રથી નહીં પરંતુ સાથેના રહેવાસથી તારા દરેક પ્રશ્નોનો જવાબ જે છે તને મળી રહેશે આ પ્રકારની બંને વચ્ચે પત્રોની અંદર આપલે થાય છે અને વિનોબાજી જે છે એ અમદાવાદ ગાંધી આશ્રમની અંદર રહેવા માટે આવે છે એ પછી પાંચમું પ્રકરણ જે છે જેનું નામ છે રામબાણ તેના કવિ છે ધના ભગત એમનું પૂરું નામ છે ધના કેશવ કાકડિયા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો પદ અથવા તો ભજન છે રામબાણ એટલે રામની ભક્તિનું બાણ પ્રભુ ભક્તિનું બાણ અને ખાસ કરીને કવિ આ પદની અંદર કહે છે કે બાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે તો અહીંયા પ્રભુ ભક્તિનું જે ઘેલસા છે પ્રભુ ભક્તિ પ્રત્યેનું જે વળગણ જે છે એ આ કાવ્યનો મુખ્ય સુર રહેલો છે જેની અંદર અલગ અલગ ઉદાહરણો દ્વારા કવિએ પ્રભુ ભક્તિનો મહિમા જે છે જે સંતો મહંતો થઈ ગયા છે એના જીવનની અંદર કે રીતે એ લોકો પરિવર્તિત કરી શક્યા છે એનું કાવ્યની અંદર વર્ણન છે ધના ભગતની સમાધિ જે છે ભાવનગર જિલ્લાના ધોળા મુકામે આવેલી છે એ પછી છઠ્ઠું પ્રકરણ જે છે એ છે ઉછીનું માંગનારા જેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો રામ રોટી બીજીમાંથી આ જે હાસ્યની બંધ જે છે એ લેવામાં આવેલો છે મુખ્ય પાત્રની વાત કરીએ તો આની અંદર ગીધ ગીધુભાઈ છે એમના પત્ની મેનાબેન અને લવંગીબહેન એ પછી ઉછીનું માંગનારાઓ લોકોની જે વિશેષતાઓ જે છે એ વિશેષતાઓ આ પાઠની અંદર વર્ણન કરવામાં આવેલી છે લેખક મુખ્ય વસ્તુ એ કહેવા માંગે છે કે ઉછીનું માંગનારા લોકોનો સ્વભાવ કંઈક એવો હોય છે કે લીધા પછી પાછું આપવામાં માનતા હોતા નથી અને એમનું હંમેશા ધ્યાન રહેતું હોય છે કે આડોસ પાડોશની અંદર કોને ત્યાં કઈ વસ્તુ નવી આવી છે તો એ લોકો માંગવા માટે તૈયાર રહેતા હોય છે તો આ પાઠનો મુખ્ય સૂર જે છે કંઈક એ રીતનો છે એ પછી સાતમી રચના જે છે પ્રકરણ જે છે શ્યામરંગ સમીપે જેના કવિ છે દયારામ શ્યામરંગ સમીપે જે રચના જે છે કાવ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર ગરબી અથવા તો પદ છે જે દયારામની રચનાઓ જે છે એ ગરબી થી પ્રચલિત છે દયારામની ગરબીઓ જે છે ગુજરાતી સાહિત્યની અંદર ખ્યાતિ પ્રાપ્ત છે આ પદની જે વાત કરીએ આપણે તો પદની અંદર ગોપી જે છે એ કૃષ્ણથી કે જે કૃષ્ણ અથવા તો કાન એ પોતે શ્યામ રંગના છે અને શ્યામ રંગના ભગવાન શ્રી કૃષ્ણ ગોપીને એકલી મૂકી અને ચાલ્યા ગયા છે જે મથુરાના રાજા થઈ ગયા છે અને એ ગોપી કૃષ્ણના વિરહની અંદર કઈ એવો નિયમ લે છે કે શ્યામ રંગ સમીપે ન જવું સખી મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જવું મતલબ કાળા રંગના કૃષ્ણથી એ છેતરાયેલી ગોપી જે છે દરેક કાળા રંગની વસ્તુ જે છે છેતરામણી હશે અને એના લીધે ફરીથી હવે એ છેતરાવા ઈચ્છતી નથી માટે એ શ્યામ રંગ સમીપે ન જવાનો નિયમ લે છે આઠમું પ્રકરણ છે અમરનાથની યાત્રાએ જેના લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ સાહિત્યિક રચનાની વાત કરીએ તો પ્રવાસ નિબંધ છે લેખિકાએ આ પ્રવાસ નિબંધની અંદર અમરનાથની યાત્રાની અંદર જે જોવાલાયક સ્થળો જે છે અથવા તો એ યાત્રા સમયે જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓનું સુંદર શબ્દોની અંદર વર્ણન કરેલું છે જેની અંદર જીવનના અનુભવો જે છે એ જીવનના અનુભવોનો અંત જે છે મતલબ જીવન જે છે કઈ રીતે અંત થવાનો છે એનું પણ લેખિકાએ છેલ્લે પાઠના અંતે વર્ણન કરેલું છે કે આપણે પણ આવી રીતે એક વખત ચાદર ઓઢી અને સૂઈ જવાનું છે એ વાત પાઠની અંદર રજૂ કરવામાં આવી છે પોતાના પતિ સંતાનો નાનું બાળક આ બધાને લઈને અમરનાથની યાત્રાએ જે ગયા છે અને યાત્રાની અંદર સારા જે અનુભવો થયા છે એ અનુભવોનું વર્ણન આ અમરનાથની યાત્રા પાઠની અંદર જોવા મળે છે નવમી રચના છે ભવના અબોલા તો ભવના અબોલા જે છે એ લોકગીત છે જેનો રચિયતા જે છે એ લોક સમૂહ હોય છે આ લોકગીતની અંદર દીકરીને સાસરવાસમાં કેવી કેવી મુશ્કેલીઓ પડે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે તો સામે પક્ષે દાદા જે છે એ દીકરીને સુંદર સલાહ આપતા કહે છે કે સુખ તો બધા માણી શકે છે પણ જે દુઃખ વેઠે છે એ જ સાચો માણસ છે આ સંદેશ કંઈક આ લોકગીતની અંદર રજૂ કરવામાં આવ્યો છે લોકગીતની જે નાયિકા છે એ નાયિકા પોતાના પતિને મનાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો કરે છે પરંતુ એ પતિ જ્યારે માનતો નથી ભવના અબોલા મતલબ આખું જીવન જે છે એને અબોલા તરીકે રહેવાનું છે ત્યારે દાદાને એ સંભળીના માધ્યમથી સંદેશ જે છે એ પાઠવે છે જે ભવના અબોલા લોકગીતની અંદર રજૂ થયો છે એ પછી દસમો પાઠ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જેના લેખક છે કવિ ઉમાશંકર જોશી જેમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળી ગયેલો છે જેમનું ઉપનામ છે વાર્ષુકી સાહિત્ય પ્રકારની વાત કરીએ તો યુધિષ્ઠિર યુદ્ધવિષાદ જે છે એ નાટ્યાંશ છે અને આ નાટ્યાંશની અંદર યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધ પછી જે મનની અંદર દુઃખની જે ભાવના ઉત્પન્ન થઈ છે એનો રજૂઆત જે છે પાઠની અંદર યુધિષ્ઠિરના માધ્યમથી કવિએ મતલબ જેઠાલાલ ઉમાશંકર જેઠાલાલ જોશીએ અહીંયા રજૂ કરી છે એ યુધિષ્ઠિર કહે છે કે ભાઈ આ લોહી નિગળતો મુગુટ જે છે એ રાજલક્ષ્મી જે છે એને હું ભોગવવા માંગતો નથી હું વનમાં ભટકીશ વનમાં રહીશ અને પોતે જે અત્યાચાર કર્યો છે અથવા તો નાના ભાઈઓને જે માર્યા છે એનું પ્રાયશ્ચિત કરીશ એ રીતનો વિષાદની લાગણી જે છે કવિ ઉમાશંકર જોશી આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠની અંદર રજૂ કરે છે અગિયારમું પ્રકરણ જે છે એ છે ઉર્મિલા જેના કવિ છે કવિ બોટાદગર ઉર્મિલા ખંડ કાવ્ય છે જેની અંદર રામ અને લક્ષ્મણની સાથે વનમાં જતા લક્ષ્મણ રામ અને સીતાની સાથે વનમાં જતા લક્ષ્મણની કથા છે અને એ કથા કવિ બોટાદગર જે છે ઉર્મિલાની મનોવ્યથાની સાથે રજૂ કરે છે પોતાના પતિને એ વનમાં જતા રોકતી નથી પોતે જે મનોભાવ મનોવેદના અનુભવે છે એ ચૂપચાપ સહન કરી લે છે તો એની અંદર ઉર્મિલાની જે મહાનતા છે એ મહાનતાનું વર્ણન જે છે એ જોવા મળે છે એ પોતે પોતાના પતિના ગયા પછી બેહોશ થઈ અને ઢળી પડે છે છતાં પણ આ પરિસ્થિતિ એ એકલી જ સહન કરે છે તો એની અંદર નારી શક્તિ અને ઉર્મિલાની જે સહનશક્તિ છે એ સહન સહનશક્તિનું કવિ બોટાદ કરે અહીંયા સુંદર શબ્દોની અંદર વર્ણન કર્યું છે 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 સૌજન્યશીલ પ્રભાશંકર લેખક પારાસરિયા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ચરિત્ર નિબંધ છે જે નિબંધની અંદર સર પ્રભાશંકર પટણી જે છે એ મોરબી રાજ્ય છોડી અને ભાવનગર રાજ્યના દીવાન પદે દીવાન પદો સ્વીકારે છે તો એ એ દિવાનપદાની અંદર સર પ્રભાશંકર પટણીનું કેટલું માન સન્માન હતું અને ભાવનગર સ્ટેટ કઈ રીતે એને માન સન્માન આપતા હતા એનું મુકુંદરાય પારાસરીએ આ પાઠની અંદર વર્ણન કર્યું છે પાઠનું જે સંદર્ભ પુસ્તક છે એ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી આ પાઠ લેવામાં આવેલો છે એમનો અભિપ્રાય હતો કે કોઈના પણ દબાણ વિના પોતે સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપતા ગાંધીજીએ જે ભૂલ કરી હતી એમને પણ સર પ્રભાશંકર પટણી જે છે એ સલાહ આપતા કહે છે કે તમે આ હિમાલય જેવડી ભૂલને સુધારો તો ગાંધીજીએ પોતાનું જે મેગેઝીન બહાર પાડતા હતા સમાચાર પત્ર જે બહાર પાડતા હતા યંગ ઇન્ડિયા એની અંદર પોતાની એ ભૂલને હિમાલય જેવડી ભૂલના નામે લેખ લખી અને એ ભૂલનો સ્વીકાર કર્યો હતો તો આ સર પ્રભાશંકર પટ્ટનીના જીવન દર્શનનો એક મહત્વપૂર્ણ અંશ મુકુંદરાય પારાસરીએ જે છે આ પાઠની અંદર રજૂ કરે છે મોરબીના જે વાઘજી ઠાકોર છે એની વાત છે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી એનું પણ એની અંદર વર્ણન કરવામાં આવેલું છે કઈ રીતે એ લોકો સર પ્રભાશંકર પટણીનું માન સન્માન જાળવતા હતા એ સુંદર આલેખન આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યું છે બારમો પાઠ છે મહાત્માના માણસ જેના લેખિકા છે ધીરુબેન પટેલ પાઠની અંદર મણિભાઈની વાત કરવામાં આવી છે જે મણિભાઈ ખેડૂતનો દીકરો છે અને એ મણિભાઈ ગાંધીજીના સત્યાગ્રહથી પ્રભાવિત થઈ જેલમાં જાય છે જેની સહનશક્તિના અભાવે એ કોઈ પણ વ્યક્તિ એને જ્યારે ગાળ દેતો ત્યારે એ હિંસા પર ઉતરી આવતો હતો અને એ માર ખાવાના લીધે જેલની અંદર જ મરવા જેવી પરિસ્થિતિ થઈ જાય છે તો પરાણે જેલના જે સંચાલકો હોય છે એને મુક્ત કરે છે પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે જેની અંદર મણિભાઈની પત્ની કે જેને ઘરેણાનો બેહદ શોખ હતો એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે સાથે સાથે મણિભાઈ સત્યાગ્રહમાં જોડાવાથી એના પરિવારજનોએ પણ અને ગામજનોએ પણ એનો બહિષ્કાર કર્યો અને કેવી રીતે એની પત્ની હીરા કે જે ઘરેણા કંઈ પણ પ્રસંગ ન હોવા છતાં એ પહેરા રાખતી હતી પરંતુ પતિ જે છે એ પતિ ગાંધીજીના સત્યાગ્રહથી પ્રભાવિત થઈ અને જેલમાં ગયા હોવાથી પત્ની પણ સાદગીભર્યું જીવન જે છે એ સ્વીકારે છે સોમાનથી જીવતી થાય છે અને એ પોતાના પતિને છેલ્લે પાઠના અંતે વ્યસન મુક્તિનો પણ સંદેશ આપે છે કે રાખો હવે મહાત્માના માણસ થઈને તમને આ શોભતું નથી તો એ રીતે આ મહાત્માના માણસ પાઠની અંદર નવલિકાની અંદર ધીરુબેન પટેલે ગાંધીજીના જીવનથી પ્રભાવિત થઈ એમના વિચારોથી પ્રભાવિત થઈ અને લોકો કઈ રીતે પોતાનું જીવન જે છે સુધારી શક્યા છે એનું વર્ણન જે છે આ નવલિકાની અંદર કરવામાં આવ્યું છે ચૌદમું પ્રકરણ જે છે એનું નામ છે છેલ્લું દર્શન જે આસ્વાદ લેખ છે છેલ્લું દર્શન જે કાવ્ય જે છે એ કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે જયંત કોઠારીએ મૂળ આ કાવ્ય રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છે જે પોતાની મૃત પત્નીને સંબોધીને લખ્યું છે કે જેણે અગ્નિની સાક્ષીએ જીવન શરૂ કર્યું હતું એ જ અગ્નિની સાક્ષીએ પતિ પત્ની જે છે એ છૂટા પડવાના છે ત્યારે પત્ની મહાભૂત તત્વોની અંદર વિલીન થઈ જાય એ પહેલા કવિ પોતાની જ જાતને કોઈ પણ પ્રકારના રડવાના કે પછી દુઃખ લગાડવાના કોઈ પ્રસંગને ટાળી અને એ પત્નીના છેલ્લું દર્શન મતલબ અંતિમ દર્શન કરી લેવા પોતાની જાતને સમજાવે છે કાવ્યની અંદર કે આ જે લાવો તને અત્યારે મળી રહ્યો છે એ પછી ફરી ક્યારેય તને આ લાવો મળવાનો નથી અને એટલા માટે જે માંગલ્યની સામગ્રીઓ જે છે એ તમામ માંગલ્યની સામગ્રીઓ પોતાની મૃત પત્નીને અર્પણ કરી અને હસ્તે મોઢે તો નહીં પરંતુ આંખની અંદર આંસુ લાવ્યા વિના એ પોતાની મૃત પત્નીને અંતિમ ક્રિયા માટે વિદાય કરવાની જે ભાવના જે છે આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવી છે કાવ્યનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો સોનેટ છે કાવ્ય જે છે શેષના કાવ્યોમાંથી લેવામાં આવેલું છે અને એ કાવ્યનું શીર્ષક છે એ છેલ્લું દર્શન છે પંદરમું પ્રકરણ છે કાવ્ય જુઓ જેના કવિ છે જુઓ કાવ્યના કવિ જે છે એ શ્યામ સાધુ છે શ્યામ સાધુનું મૂળ નામ જે છે શામળદાસ મૂળદાસ સોલંકી કાવ્યનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ગઝલ છે અને આ ગઝલની અંદર કવિએ અલગ અલગ ઉદાહરણ દ્વારા નગરની અંદર જે વાસ્તવિક સ્થિતિ હોય છે એ સ્થિતિનું વર્ણન કર્યું છે નગરને અબુદ્ધ બાળકની ઉપમા આપી છે કવિ કહે છે કે સાવ બાળક જેવું છે આ નગર કોઈ પણ આવીને લલચાવી જુઓ કાવ્ય જે છે એનું સંદર્ભ પુસ્તક છે યાયાવરી આ કાવ્ય યાયાવરી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે સોળમો પાઠ છે સેલ્વી પંકજમ સેલ્વી પંકજમ જે છે એના લેખકનું નામ છે નંદશંકર દવે માફ કરશો કાવ્ય સોરી પાઠના લેખકનું નામ છે પ્રફુલ નંદશંકર દવે જેમનું ઉપનામ છે ઈવા ડેવ સાહિત્ય પ્રકારની વાત કરીએ તો નવલિકા છે સેલ્વી પંકજમ જે છે એ પોતાને કાદવની અંદર ખીલેલું કમળ તરીકે ગણાવે છે પાઠનો નાયક જે છે એ છેક મુંબઈથી દક્ષિણમાં કન્યા જોવા માટે જાય છે અને ત્યાં ગયા પછી મનની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થાય છે કે પોતે કોઈ મોટી ભૂલ તો નથી કરીને માત્ર એક જાહેર ખબર વાંચીને છેક દક્ષિણમાં પોતે દોડી આવ્યો છે ત્યાંનું વાતાવરણ ત્યાંના લોકો અને ખુદ જ્યારે સેલ્વી પંકજ અમને મળે છે ત્યારે પણ એના મનની અંદર ઘણા બધા વિચાર આવે છે કે એના માતા પિતા કોણ હશે એ કયા ગોત્રની હશે કયા કુળની હશે અને કેવી હશે એનીમાં આવા પ્રશ્નો થાય છે અને એ પ્રશ્નના અંતે કથાનો જે નાયક છે એ નાયકને જ પોતે જે વિચારી રહ્યો છે એ ખોટું છે અને એ સામેથી જ જ્યારે કથાનાયક જે છે શૈલી પંકજમને કહે છે ત્યારે કે ભાઈ હું તમને સ્વીકાર કરવા માગું છું તમે મારો સ્વીકાર કરશો શૈલી પંકજમ જે છે પોતાના કાને પડેલા શબ્દો જે છે એ ખરેખર સ્વપ્ન છે કે શું છે એ સાચું માની શકતી નથી શૈલી પંકજમ સિવાય અમ્મા અને અપ્પા આ પાઠની અંદર પાત્રો છે જે અમ્મા અને અપ્પાએ શૈવી પંકજમની જે અનાથ છે એને ઉછેરીને મોટી કરે છે અને સંસ્થા માટે શૈલી પંકજમ જે છે એ ગૌરવરૂપ ગણાવે છે એને તો આ પ્રકારની રચના જે છે શૈલી પંકજમ પ્રફુલ્લ નંદશંકર દવે અનાથ બાળકની જે વિશેષતાઓ જે છે એનું વર્ણન આ પાઠની અંદર કરે છે સત્તરમું કાવ્ય છે પથ્થર થરથર ધ્રુજ જેના કવિ છે નિરંજન ભગત કાવ્યનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ઉર્મિ ગીત છે કાવ્યની અંદર પાત્રની વાત કરીએ તો ઓલિયા નામનું એક પાત્ર છે જે પાત્ર ગામ લોકોનો ચુકાદો સાંભળે અને જે અનાચાર આચરનારી અબળાનારી જે છે જેને ગામ લોકો પાદરની અંદર પથ્થર મારીને મારી નાખવા માટે ભેગા થયા હતા એ ચુકાદો સાંભળી રોકાઈ જાય છે અને ગામ લોકોને પ્રશ્ન કરે છે કે જેણે પાપ કર્યું ના એકે એ પહેલો પથ્થર ફેંકે તો એ ઓલિયાનો આ ચુકાદો એટલે કે ન્યાય સાંભળીને ગામના લોકો એક પછી એક ત્યાંથી રવાના થાય છે નિરંજન ભગતની આ સરસ મજાની ઉર્મી રચના છે ઉર્મી કાવ્ય છે જે પ્રસંગના આધારે કવિ કહે છે કે અનેક કવિઓએ આ ઘટનાને આધારે રચનાઓ લખી છે આ ઘટના જે છે ઈસુ ખ્રિસ્તના જીવન પર આધારિત હોય એવું પણ લોકોનું માનવું છે અઢારમો પાઠ છે આંસુ ભીનો ઉજાસ જેના લેખક છે દિલીપ રાણપુરા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો નવલકથા ખંડ છે જે નવલકથા ખંડ આંસુ ભીનો ઉજાસ નવલકથામાંથી લેવામાં આવ્યો છે આ પાઠની વાત કરીએ તો ખાસ કરીને આ પાઠની અંદર મેરુ પરનો જે યુવાન વ્યક્તિ છે જેનું નામ હતું દેવરાજ એ દેવરાજ પોતે જે સંસ્થાની અંદર શિક્ષણ મેળવીને આવ્યો છે એ સંસ્થા વસુધા દરેક વિદ્યાર્થીને પોતાના વતન કે જે વતન જે ગામડાઓ ભાંગી અને શહેરમાં પરિવર્તિત થઈ રહ્યા છે એ ગામડાને બેઠું કરવા માટેની જે વાત જે છે એ દિલીપ રાણપુરા આ આંસુબીનો ઉજાસ પાઠની અંદર રજૂ કરે છે દેવરાજના મોઢેથી જ લેખક સરસ મજાનું વાક્ય રજૂ કરે છે કે મારે એ વસુધાના સંસ્કારને મતલબ શિક્ષણને આગળ વધારતા પોતાના વતન મેરુ પરની અંદર પડેલા દુકાળને દૂર કરવો છે ત્યાં લીલી ધ્રોને ઉગાડવી છે અને પોતાના વતન મેરુ પરને જીવાડવું છે તો એ શિક્ષણ મેળવી અને પોતાના પ્રયત્નોથી ગામડાને બેઠું કરવાની જે ઝંખના જે છે દેવરાજના માધ્યમથી આ પાઠની અંદર દિલીપ રાણપુરા રજૂ કરે છે ઓગણીસમો પાઠ છે ઈશ્વર સર્વવ્યાપી જેના લેખક છે આનંદ શંકર ધ્રુવ સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ચિંતનાત્મક નિબંધ છે જે નિબંધની અંદર ઉદ્દાલક નામના જે ઋષિ જે છે પોતાના પુત્ર શ્વેત કેતુને કઈ રીતે શિક્ષણ આપે છે એની વાત જે છે આ ઈશ્વર સર્વવ્યાપી પાઠની અંદર લેખકે રજૂ કરી છે પાઠના સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો આ પાઠ હિન્દુ ધર્મની બાળપોથીમાંથી લેવામાં આવ્યો છે પાઠનો જે મુખ્ય સૂર જે છે એ સૂર કંઈક એવો છે કે આ સગળું જગત જે છે પરમેશ્વરની શક્તિથી ચાલી રહ્યું છે અને એ પરમેશ્વર સર્વવ્યાપી છે જેમાં મીઠાનો ગાંગડો જે છે પાણીની અંદર નાખવાથી પાણીના ગ્લાસમાં નાખવાથી એ પાણીમાં ભળી જાય છે સાકરનો ગાંગડો પાણીમાં નાખવાથી પાણીમાં ભળી જાય છે એવા ઉદાહરણો જે છે વિદ્યાર્થીઓના મોઢેથી શિક્ષકના મોઢેથી અને ઉદ્દાલક ઋષિના માધ્યમથી પાઠની અંદર રજૂ કર્યા છે ને સાથે સાથે જેમ પાણીમાંથી મીઠું અલગ કરી શકાતું નથી તેવી જ રીતે આ બ્રહ્માંડની અંદર સર્વ રીતે વ્યાપ થઈ ગયેલા ઈશ્વરને બ્રહ્માંડના એકી તત્વોમાંથી અલગ કે છૂટા પાડી શકાતા નથી એ વાત પણ આ પાઠની અંદર રજૂ કરી છે આનંદ શંકર ધ્રુવે વિષ્મું પ્રકરણ છે બા એકલા જીવે જેના કવિ છે મુકેશ જોશી સાહિત્ય પ્રકારની વાત કરીએ તો સાહિત્ય પ્રકાર છે ગીત આ ગીતની અંદર મુકેશ જોશીએ બે પેઢી વચ્ચેના અંતરને રજૂ કર્યું છે વડીલો કે વૃદ્ધો કઈ રીતે પોતાના નાના બાળકોના પોતાના ઘરે આગમન અથવા તો વેકેશનની અંદર પોતાના ઘરે ગામડાની અંદર આવીને રહે એની રાહ જોતા હોય છે અને શહેરની અંદર વસતા પોતાના સંતાનો જે કોઈને કોઈ કારણ આપી બહાના બતાવી અને વડીલોથી જે દૂર રહેવાના પ્રયત્નો કરતા હોય છે એવી વેદના અને કરુણા આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવી છે મુકેશ જોશી દ્વારા બા પોતે એકલતાનો જ્યારે અનુભવ કરે છે ત્યારે પોતાના મનની અંદર ચાલતા પ્રશ્નો એ દાદાની આગળ દાદાના ફોટાની આગળ જેને ઉભા રહે છે પણ દાદા તો ફ્રેમ બની ચૂક્યા હોય છે જે બાના આંસુ લૂછી શકતા નથી તો એ વેદના પણ આ કાવ્યની અંદર બા એકલા જીવેમાં રજૂ કરવામાં આવી છે એકવીસમો પાઠ છે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ જેના લેખક છે હરિવલ્લભ ભાયાણી ડોક્ટર હરિવલ્લભ ભાયાણી સાહિત્ય પ્રકારની વાત કરીએ તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે બૌદ્ધ કથા જેની અંદર લેખકે બૌદ્ધ ધર્મની સાથે સંકળાયેલા જે વિચારો જે છે એ રજૂ કર્યા છે જે બાળકનો ઉછેર એવા આરામની અંદર થયો હોય એવા અનુરોધ કે જેને નથી શબ્દનો અર્થ ખબર નથી પડતી એની જે નાદાનિયત જે છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ આ પાઠની અંદર રજૂ કરી છે સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો કમળના તંતુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે જે અનુરોધ જે છે ભગવાન બુદ્ધનો પિતરાઈ ભાઈ હોય છે મોટાભાઈના કહેવાથી પોતે દીક્ષા લેવા માટે તૈયાર થાય છે અને એ દીક્ષા લેતા પહેલાં પોતાનો જે નાય જે છે ઉપાલી એ ઉપાલીને ભગવાન બુદ્ધના હાથે દીક્ષા અપાવડાવે છે જેથી કરીને કાયમ માટે ઉપાલી પાસે સેવા કરાવનાર અનુરૂધ્ધ અને એના મિત્રો જે છે ઉપાલીની સેવા કરી પોતાના વાળંદની સેવા કરી અને એના ઋણમાંથી મુક્ત થઈ શકે એ માટેના જે વિચાર જે છે એ આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યા છે બાવીસમું કાવ્ય છે ભાણી જે કાવ્યના લેખક છે ઇન્દુલાલ ગાંધી કાવ્યનો સાહિત્ય પ્રકાર કહીએ તો ઉર્મી કાવ્ય છે અથવા તો કથા કાવ્ય પણ આને કહી શકાશે જેમાં કવિએ બાણીની વેદનાનું વર્ણન કર્યું છે ભારતની જે કંગાળ સ્ત્રી જે છે કે જેને શરીર ઢાંકવા માટે પૂરા વસ્ત્રો નથી એવી કંગાળ સ્ત્રીની વેદના જે છે એ ઇન્દુલાલ ગાંધી આ કાવ્યની અંદર રજૂ કરે છે પાણીના મોઢે બોલાયેલા શબ્દો કે કોડી વિનાની હું કેટલે આંબો એ આ કાવ્યનો મુખ્ય સૂર છે અને એ સૂરની અંદર દિવાળીના જે દિવસો જે છે એ દિવસો દરમિયાન જે સુખી સંપન્ન લોકો જે છે નવા વસ્ત્રો નવા ઘરેણા જે ખરીદતા હોય છે એ લોકોની સામે આ કંગાળ સ્ત્રી જે છે કશું જ નથી એની પાસે એક જોડી કપડાં જે કપડાંને ધોયા પછી બીજી જોડી એની પાસે છે નહીં એટલે ભાદર નદીની અંદર અંધારી રાતનું ઓથ લઈ અને પોતાના કપડાં ધોવાનો પ્રયત્ન કરે છે છેલ્લે એ અંધારી રાત્રે પાણીની અંદર ઊભી રહેવાથી ઠંડી લાગે છે અને દોડતી દોડતી પોતાના કુબે પર પહોંચે છે અને ત્યાં એ પટકાઈ જાય છે તો એ રીતની વેદના જે છે ઇન્દુલાલ ગાંધીએ આ ભાણી કાવ્યની અંદર રજૂ કરી છે ત્રેવીસમો પાઠ છે સમતા બંધુતાના પથદર્શક તેના લેખક છે કિશોર મકવાણા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો આ પ્રેરક પ્રસંગ છે કે જે પ્રસંગની અંદર ડોક્ટર સાહેબ આંબેડકર કે જે ભારત સ્વતંત્ર ભારતના સંવિધાનના નિર્માતા છે કે જેમને બાળપણની અંદર કેટલાય ખરાબ અનુભવો થયા છતાં તેમણે તમામ સમાજના લોકો કે જેને સમાનતાનો અધિકાર મળે એ એમનો મુખ્ય વિચાર હતો જેની અંદર મહાડ સત્યાગ્રહ જેની અંદર ચૌદાર તળાવના જે પાણીનો સત્યાગ્રહ છે એ એના વર્ણનો જે છે લેખક કર્યા છે અને સાથે સાથે ડોક્ટર સાહેબની જે મહાનતા છે એ મહાનતાનું વર્ણન કરવામાં આવ્યું છે ડોક્ટર સાહેબ આંબેડકરને ભણવા માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે છે એ શિષ્યવૃત્તિ આપે છે અને ગોળમેજી પરિષદની અંદર જ્યારે અંગ્રેજોની સામે એક પ્રભાવશાળી વક્તવ્ય જ્યારે રજૂ કરે છે ત્યારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ જે છે એ પોતે પોતાની રાણીને પાસે આવી અને વાત રજૂ કરતા કહે છે કે આપણા બધા જ પૈસા અને પ્રયત્નો સાર્થક થયા છે આજે એક મહાન કાર્ય કર્યાનો સંતોષ થયો છે એ વાત પણ એમના મોઢેથી આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે સાથે સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરના જે ગુરુ હતા એ ગુરુના શબ્દો પણ કંઈક એ રીતના રજૂ કરવામાં આવ્યા છે કે ભીમા તે તારા કુળને તો ઉજાડ્યું છે પણ સાથે સાથે તે મને પણ ગૌરવ અપાવ્યું છે તો એ પોતાના કોળને પોતાના ગુરુને પોતાના સમાજને અને સમગ્ર ભારત દેશ માટે જે ગૌરવશાળી પ્રભાવશાળી વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વના દર્શન આ સમતા બંધુતાના પથદર્શક પાઠની અંદર લેખક કિશોર મકવાણાએ ડૉક્ટર સાહેબ આંબેડકરનું વ્યક્તિ દર્શન રજૂ કર્યું છે પ્રેરક પ્રસંગ છે આ સા પાઠનો સાહિત્ય પ્રકાર અને છેલ્લે ચોવીસમો પાઠ જે પાઠનું નામ છે શરત જે એન્ટેવ ચેખોની એક વાર્તા છે જે વાર્તાનો અનુવાદ આપણા ગુજરાતી સાહિત્યકાર કથાકાર ડોક્ટર રમેશભાઈ ઓઝાએ કર્યો છે આ શરત પાઠની અંદર એક યુવાન વકીલ જે છે એ મૃત્યુદંડની સજાને અમાનવીય ગણી જન્મ ટીપની સજા માનવીય છે એવું ઉદાહરણ પૂરું પાડે છે પોતે યુવાન હોવાથી જે પૈસાદાર બેન્કર હતા એની સાથે શરત લગાવે છે અને શરતની અંદર વીસ લાખ રૂપિયાની શરત એટલે કે બે મિલિયન ડોલરની શરત હોય છે કે હું જો તમે યુવાન વકીલને બેન્કર જે છે એ શરત લગાવતા કહે છે કે તમે પાંચ વર્ષ જો જેલની અંદર બંધ રહો તો હું તમારી માટે વીસ લાખ રૂપિયાનું જોખમ લેવા તૈયાર છો તો યુવાન વકીલ જે છે એની શરતનો સ્વીકાર કરતા કહે છે કે પાંચ વર્ષને હું પંદર વર્ષ જેલવાસ ભોગવવા તૈયાર છું અને પંદર વર્ષ એ પોતે જેલની અંદર રહે છે અને જેલની અંદર જે અનુભવો દુનિયાની અંદર રહેતા લોકોને ન થાય એવા અનુભવો પોતે એક નાના એવડા જેલ જેવા આવાસની અંદર રહીને એ પોતે અનુભવે છે અને એ છેલ્લે જેલના નિયમ પ્રમાણે મતલબ શરતમાં કરેલા નિયમ પ્રમાણે થોડો સમય વહેલો આ જેલ તોડીને ભાગી જાય છે અને કહે છે કે મેં જે તમારી પાસે છે એનાથી કંઈક વિશેષ પ્રાપ્ત કર્યું છે અને હવે મારે પૈસાની જરૂર નથી એટલે શરતનો ભંગ કરી હું વહેલો આ જેલમાંથી છૂટીને જઈ રહ્યો છું એવું વર્ણન જે છે એન્ટ્યો ચેખોએ પોતાની જે મૂળ સ્ટોરી જે હતી તેનું નામ છે ધ બેટ તેનો ગુજરાતી અનુવાદ રમેશભાઈ ઓજાએ શરત નામે કર્યો છે આ પાઠની અંદર એની સ્ટોરી રજૂ કરવામાં આવી નમસ્કાર આજે આપણે ગુજરાતી વિષય ધોરણ બારની અંદર જે પ્રશ્નોના જવાબ લખતી વખતે કઈ કઈ બાબતો એની ઉપર લખવાની હોય છે એની ચર્ચા કરીશું દાખલા તરીકે કાવ્ય એક કે જેની અંદરથી પ્રશ્ન પૂછાણો હોય તો એની અંદર કાવ્યનું નામ એ પછી કવિનું નામ ઉપનામ સાહિત્ય પ્રકાર સંદર્ભ પુસ્તક અને એની જે સાહિત્યિક રચનાની જે વિશેષતા હોય દાખલા તરીકે કોઈ પંક્તિ હોય અથવા તો એના વિશિષ્ટ પાત્ર હોય તો એની માહિતી જે છે એ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં લખવાની હોય છે તો આજે આપણે એની ચર્ચા કરીશું પ્રકરણ વાઇઝ જેની અંદર પહેલું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં જેનો સાહિત્ય પ્રકાર છે પદ કવિનું નામ નરસિંહ મહેતા ઉપનામ આદ્ય કવિ સાથે સાથે ઉત્તમ કોટીના કવિ તરીકે પણ એ ઓળખાય છે એમની જે રચનાઓ જે છે એ ઝુલણા છંદની અંદર લખાયેલી છે કાવ્યની પંક્તિની વાત કરીએ તો શિવ થકી જીવ થયો એ જ આશે શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યા વાસે તો આટલું લખી અને જેનો ચાર માર્કનો કે બે માર્કનો પ્રશ્ન હોય એ પ્રશ્ન લખવાની શરૂઆત કરીએ તો શક્ય છે ત્યાં સુધી સારા એવા માર્ગ જે છે કવર કરી શકાતા હોય છે તો આવી જ રીતે આપણે દરેક પ્રકરણની જે માહિતી છે એ અહીંયા રજૂ કરીશું બીજું પ્રકરણ છે જેનું નામ છે ખીજડીયા ટેકરે લેખક ચુનીલાલ મળિયા સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા અથવા તો નવલિકા પાત્રોની વાત કરીએ તો એની અંદર મુખ્ય પાત્ર જે છે ભોજો કાળું માધવજી કાપડિયો પોસ્ટ માસ્તર અને બોજાની પત્ની જે છે જીવલી એની અંદર જે ખીજડીય ટેકરી જે છે પાઠ જે છે એ પાઠની અંદર મુખ્ય જે વાત છે કે ભાઈ બોજો ખેજડીયા ટેકરે કફન લેવા માટે જાય છે પોતાના છોકરાઓના અંગ ઢાંકવા માટે ખાસ કરીને પોતાની પત્નીનું જે અંગ એ પોતે ઢાંકી નથી શકતો એ અંગ ઢાંકવા માટે જાય છે ત્યારે એને જે કફન ચોરી અને લાવતા જે અનુભવ થાય છે ત્યારે વિચારે છે કે આ કોઈ ખવિશની રમત તો નહીં હોય ને અને પોસ્ટ માસ્ટરની પત્નીની જ્યારે વાત પોસ્ટ માસ્તર સાંભળે છે ત્યારે પોસ્ટ પત્નીને જવાબ આપતા પોસ્ટ માસ્તર કહે છે કે આપણા ભાગ્યમાં હતો તો આવી ગયો ને અથવા તો આવી પડ્યો ને આ રીતની પંક્તિઓ જે છે એ લખી અને પછી પ્રશ્નોનો ઉત્તર લખીએ ઉપર બ્લેક પેનથી અથવા તો પેન્સિલથી લખી અને અંડરલાઈન કર્યું હોય તો જવાબ જે છે એ સારો દેખાતો હોય છે ત્રીજું કાવ્ય છે દમયંતી સ્વયંવર જેના કવિ છે પ્રેમાનંદ પ્રેમાનંદના ઉપનામની વાત કરીએ તો કવિ શિરોમણી તરીકેનું સન્માન પામ્યા છે મધ્યકાળના કવિ છે સાહિત્ય પ્રકારની વાત કરીએ તો દમયંતી સ્વયંભરનો સાહિત્ય પ્રકાર આખ્યાનખંડ છે નળાખ્યાનમાંથી આ લેવામાં આવેલું છે સાથે સાથે એની અંદર જે મુખ્ય પાત્રની વાત કરીએ તો નૈસદ રાજા મતલબ નળ રાજા જે છે એ નળ રાજા નૈસદ દેશના રાજા છે પત્નીની વાત કરીએ તો જે સ્વયંવરની અંદર પત્ની તરીકે પસંદગી પામે છે નળ રાજાના પત્ની તરીકે તો એ દમયંતી છે દમયંતીના પિતાનું નામ છે ભીમક રાજા દમયંતી સુંદર કન્યા છે નળ રાજા પણ સુંદર રાજા છે આ બંનેની વાત જે છે હંસના મોઢેથી દમયંતી અને નળરાજાના બંનેના વખાણ જે છે એ બંને એકબીજા સાંભળે છે ચાર દેવો જે છે એ દમયંતીના સુંદરતાને વશ થઈ દમયંતીને પ્રાપ્ત કરવા માટે સ્વયંવરમાં હાજર થાય છે અને ચેષ્ટાઓ જે કરે છે દમયંતી જ્યારે સ્વયંવરની અંદર વરમાળા લઈને જ્યારે નળ રાજાને વરમાળા પહેરાવવા માટે આગળ વધે છે ત્યારે ચારેય દેવો જે છે હું નળ હું નળ એમ કહી વરમાળા ગળાની અંદર ધારણ કરવા માટે પોતાનું ગળું જે છે મસ્તક જે છે આગળ નમાવે છે ચોથો જે પ્રકરણ જે છે એ સત્યાગ્રહાશ્રમ છે જેના લેખક છે વિનોબા ભાવે હવે આ વિનોબા ભાવેની વાત કરીએ તો આપણે લેખક પરિચય જે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલો છે ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એમણે કોઈ આત્મકથા લખી નથી પરંતુ એમના અમુક પ્રસંગો જે છે એ પ્રસંગો એમણે પોતે લખેલા છે એનું આ સંકલન છે છતાં પણ સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ અને આત્મકથા ખંડની અંદર મૂકી શકાશે વિનોબાનું મૂળ નામ જે છે એ વિનાયકરાવ ભાવે જે વિનોબા ભાવેના નામથી પ્રસિદ્ધ છે પાઠ જે છે અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે પાઠની અંદર વિનોબા ભાવે ગાંધીજીને મળવા જાય છે અને મળ્યા પછી ગાંધીજીના પ્રભાવથી વિનોબાજીના જીવનની અંદર શું પરિવર્તન આવે છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે એમની જે વચ્ચે જે પત્ર પત્રાચાર થાય છે પત્ર વ્યવહાર થાય છે ગાંધીજી અને વિનોબા સાથે એમાં વિનોબાના પ્રશ્નની શંકાનું સમાધાન કરવા માટે ગાંધીજી પોતાના વળતા પત્રની અંદર વિનોબાને કહે છે કે ભાઈ તું અહીંયા ચાલ્યો આવ પત્રથી નહીં પરંતુ સાથેના રહેવાસથી તારા દરેક પ્રશ્નોનો જવાબ જે છે તને મળી રહેશે આ પ્રકારની બંને વચ્ચે પત્રોની અંદર આપલે થાય છે અને વિનોબાજી જે છે એ અમદાવાદ ગાંધી આશ્રમની અંદર રહેવા માટે આવે છે એ પછી પાંચમું પ્રકરણ જે છે જેનું નામ છે રામબાણ તેના કવિ છે ધના ભગત એમનું પૂરું નામ છે ધના કેશવ કાંકડીયા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો પદ અથવા તો ભજન છે રામબાણ એટલે રામની ભક્તિનું બાણ પ્રભુ ભક્તિનું બાણ અને ખાસ કરીને કવિ આ પદની અંદર કહે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે તો અહીંયા પ્રભુ ભક્તિનું જે ઘેલસા છે પ્રભુ ભક્તિ પ્રત્યેનું જે વળગણ જે છે એ આ કાવ્યનો મુખ્ય સુર રહેલો છે જેની અંદર અલગ અલગ ઉદાહરણો દ્વારા કવિએ પ્રભુ ભક્તિનો મહિમા જે છે જે સંતો મહંતો થઈ ગયા છે એના જીવનની અંદર કે રીતે એ લોકો પરિવર્તિત કરી શક્યા છે એનું કાવ્યની અંદર વર્ણન છે ધના ભગતની સમાધિ જે છે ભાવનગર જિલ્લાના ધોળા મુકામે આવેલી છે એ પછી છઠ્ઠું પ્રકરણ જે છે એ છે ઓછીનું માંગનારા જેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો રામ રોટી બીજીમાંથી આ જે હાસ્ય નિબંધ જે છે એ લેવામાં આવેલો છે મુખ્ય પાત્રની વાત કરીએ તો આની અંદર ગીધુભાઈ છે એમના પત્ની મેનાબેન અને લવંગીબહેન એ પછી ઉછીનું માંગનારાઓ લોકોની જે વિશેષતાઓ જે છે એ વિશેષતાઓ આ પાઠની અંદર વર્ણન કરવામાં આવેલી છે લેખક મુખ્ય વસ્તુ એ કહેવા માંગે છે કે ઉછીનું માંગનારા લોકોનો સ્વભાવ કંઈક એવો હોય છે કે લીધા પછી પાછું આપવામાં માનતા હોતા નથી અને એમનું હંમેશા ધ્યાન રહેતું હોય છે કે આડોસ પાડોશની અંદર કોને ત્યાં કઈ વસ્તુ નવી આવી છે તો એ એ લોકો માંગવા માટે તૈયાર રહેતા હોય છે તો આ પાઠનો મુખ્ય સૂર જે છે કંઈક એ રીતનો છે એ પછી સાતમી રચના જે છે પ્રકરણ જે છે શ્યામરંગ સમીપે જેના કવિ છે દયારામ શ્યામરંગ સમીપે જે રચના જે છે કાવ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર ગરબી અથવા તો પદ છે જે દયારામની રચનાઓ જે છે એ ગરબીથી પ્રચલિત છે દયારામની ગરબીઓ જે છે ગુજરાતી સાહિત્યની અંદર ખ્યાતિ પ્રાપ્ત છે આ પદની જે વાત કરીએ આપણે તો પદની અંદર ગોપી જે છે એ કૃષ્ણથી કે જે કૃષ્ણ અથવા તો કાન એ પોતે શ્યામ રંગના છે અને શ્યામ રંગના ભગવાન શ્રી કૃષ્ણ ગોપીને એકલી મૂકી અને ચાલ્યા ગયા છે જે મથુરાના રાજા થઈ ગયા છે અને એ ગોપી કૃષ્ણના વિરહની અંદર કંઈક એવો નિયમ લે છે કે શ્યામ રંગ સમીપે ન જાવ સખી મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવ મતલબ કાળા રંગના કૃષ્ણથી એ છેતરાયેલી ગોપી જે છે દરેક કાળા રંગની વસ્તુ જે છેતરામણી હશે અને એના લીધે ફરીથી હવે એ છેતરાવા ઈચ્છતી નથી માટે એ શ્યામ રંગ સમીપે ન જવાનો નિયમ લે છે આઠમું પ્રકરણ છે અમરનાથની યાત્રાએ જેના લેખિકા છે વિનોદીની રમણલાલ નીલકંઠ સાહિત્યિક રચનાની વાત કરીએ તો પ્રવાસ નિબંધ છે લેખિકાએ આ પ્રવાસ નિબંધની અંદર અમરનાથની યાત્રાની અંદર જે જોવાલાયક સ્થળો જે છે અથવા તો એ યાત્રા સમયે જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓનું સુંદર શબ્દોની અંદર વર્ણન કરેલું છે જેની અંદર જીવનના અનુભવો જે છે એ જીવનના અનુભવોનો અંત જે છે મતલબ જીવન જે છે કઈ રીતે અંત થવાનો છે એનું પણ લેખિકાએ છેલ્લે પાઠના અંતે વર્ણન કરેલું છે કે આપણે પણ આવી રીતે એક વખત ચાદર ઓઢી અને સૂઈ જવાનું છે એ વાત પાઠની અંદર રજૂ કરવામાં આવી છે પોતાના પતિ સંતાનો નાનું બાળક આ બધાને લઈને અમરનાથની યાત્રાએ જે ગયા છે અને એ યાત્રાની અંદર સારા જે અનુભવો થયા છે એ અનુભવોનું વર્ણન આ અમરનાથની યાત્રા પાઠની અંદર જોવા મળે છે નવમી રચના છે ભવના અબોલા તો ભવના અબોલા જે છે એ લોકગીત છે જેનો રચયતા જે છે એ લોક હોય છે આ લોકગીતની અંદર દીકરીને સાસરવાસમાં કેવી કેવી મુશ્કેલીઓ પડે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે તો સામે પક્ષે દાદા જે છે એ દીકરીને સુંદર સલાહ આપતા કહે છે કે સુખ તો બધા માણી શકે છે પણ જે દુઃખ વેઠે છે એ જ સાચો માણસ છે આ સંદેશ કંઈક આ લોકગીતની અંદર રજૂ કરવામાં આવ્યો છે લોકગીતની જે નાયિકા છે એ નાયિકા પોતાના પતિને મનાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો કરે છે પરંતુ એ પતિ જ્યારે માનતો નથી ભવના અબોલા મતલબ આખું જીવન જે છે એને અબોલા તરીકે રહેવાનું છે ત્યારે દાદાને એ સંભળીના માધ્યમથી સંદેશ જે છે એ પાઠવે છે જે ભવના અબોલા લોકગીતની અંદર રજૂ થયો છે એ પછી દસમો પાઠ છે યુધિષ્ઠિર યુદ્ધ વિસાદ જેના લેખક છે કવિ ઉમાશંકર જોશી જેમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળી ગયેલો છે જેમનું ઉપનામ છે વાસુકી સાહિત્ય પ્રકારની વાત કરીએ તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જે છે એ નાટ્યાંશ છે અને આ નાટ્યાંશની અંદર યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધ પછી જે મનની અંદર દુઃખની જે ભાવના ઉત્પન્ન થઈ છે એનો રજૂઆત યુધિષ્ઠિરના માધ્યમથી કવિએ મતલબ જેઠાલાલ ઉમાશંકર જેઠાલાલ જોશીએ અહીંયા રજૂ કરી છે એ યુધિષ્ઠિર કહે છે કે ભાઈ આ લોહી નિગળતો મુગુટ જે છે એ રાજલક્ષ્મી જે છે એને હું ભોગવવા માંગતો નથી હું વનમાં ભટકીશ વનમાં રહીશ અને પોતે જે અત્યાચાર કર્યો છે અથવા તો નાના ભાઈઓને જે માર્યા છે એનું પ્રાયશ્ચિત કરીશ એ રીતનો વિષાદની લાગણી જે છે કવિ ઉમાશંકર જોશી આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠની અંદર રજૂ કરે છે અગિયારમું પ્રકરણ જે છે એ છે ઉર્મિલા જેના કવિ છે કવિ બોટાદગર ઉર્મિલા કાવ્ય છે જેની અંદર રામ અને લક્ષ્મણની સાથે વનમાં જતા લક્ષ્મણ રામ અને સીતાની સાથે વનમાં જતા લક્ષ્મણની કથા છે અને એ કથા કવિ બોટાદગર જે છે ઉર્મિલાની મનોવ્યથાની સાથે રજૂ કરે છે પોતાના પતિને એ વનમાં જતા રોકતી નથી પોતે જે મનોભાવ મનોવેદના અનુભવે છે એ ચૂપચાપ સહન કરી લે છે તો એની અંદર ઉર્મિલાની જે મહાનતા છે એ મહાનતાનું વર્ણન જે છે એ જોવા મળે છે એ પોતે પોતાના પતિના ગયા પછી બેહોશ થઈ અને ઢળી પડે છે છતાં પણ આ પરિસ્થિતિ એ એકલી જ સહન કરે છે તો એની અંદર નારી શક્તિ અને ઉર્મિલાની જે સહન શક્તિ છે એ સહન નું કવિ બોટાદ કરે અહીંયા સુંદર શબ્દોની અંદર વર્ણન કર્યું છે બારમો પાઠ છે સૌજન્યશીલ પ્રભાશંકર જેના લેખક છે મુકુંદરાય પારાસરિયા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ચરિત્ર નિબંધ છે જે નિબંધની અંદર સર પ્રભાશંકર પટણી જે છે એ મોરબી રાજ્ય છોડી અને ભાવનગર રાજ્યના દીવાનપદે દિવાનપદો સ્વીકારે છે તો એ એ દીવાનપદાની અંદર સર પ્રભાશંકર પટણીનું કેટલું માન સન્માન હતું અને ભાવનગર સ્ટેટ કઈ રીતે એને માન સન્માન આપતા હતા એનું મુકુંદરાય પારાસરીએ આ પાઠની અંદર વર્ણન કર્યું છે પાઠનું જે સંદર્ભ પુસ્તક છે એ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી આ પાઠ લેવામાં આવેલો છે એમનો અભિપ્રાય હતો કે કોઈના પણ દબાણ વિના પોતે સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપતા ગાંધીજીએ જે ભૂલ કરી હતી એમને પણ સર પ્રભાશંકર પટણી જે છે એ સલાહ આપતા કહે છે કે તમે આ હિમાલય જેવડી ભૂલને સુધારો તો ગાંધીજીએ પોતાનું જે મેગેઝિન બહાર પાડતા હતા સમાચાર પત્ર જે બહાર પાડતા હતા યંગ ઇન્ડિયા એની અંદર પોતાની એ ભૂલને હિમાલય જેવડી ભૂલના નામે લેખ લખી અને એ ભૂલનો સ્વીકાર કર્યો હતો તો આ સર પ્રભાશંકર પટનીના જીવન દર્શનનો એક મહત્વપૂર્ણ અંશ મુકુંદરાય પારાસરીએ જે છે આ પાઠની અંદર રજૂ કરે છે મોરબીના જે વાઘજી ઠાકોર છે એની વાત છે ભાવનગરના કૃષ્ણ કુમારસિંહજી એનું પણ એની અંદર વર્ણન કરવામાં આવેલું છે કઈ રીતે એ લોકો સર પ્રભાશંકર પટણીનું માન સન્માન જાળવતા હતા એ સુંદર આલેખન આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યું છે બારમો પાઠ છે મહાત્માના માણસ જેના લેખિકા છે ધીરુબેન પટેલ પાઠની અંદર મણિભાઈની વાત કરવામાં આવી છે જે મણિભાઈ ખેડૂતનો દીકરો છે અને એ મણિભાઈ ગાંધીજીના સત્યાગ્રહથી પ્રભાવિત થઈ જેલમાં જાય છે જેની સહનશક્તિના અભાવે એ કોઈ પણ વ્યક્તિ અને જ્યારે ગાળ દેતો ત્યારે એ હિંસા પર ઉતરી આવતો હતો અને એ માર ખાવાના લીધે જેલની અંદર જ મરવા જેવી પરિસ્થિતિ થઈ જાય છે તો પરાણે જેલના જે સંચાલકો હોય છે એને મુક્ત કરે છે પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે જેની અંદર મણિભાઈની પત્ની કે જેને ઘરેણાનો બેહદ શોખ હતો એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે સાથે સાથે મણિભાઈ સત્યાગ્રહમાં જોડાવાથી એના પરિવારજનોએ પણ અને ગામજનોએ પણ એનો બહિષ્કાર કર્યો અને કેવી રીતે એની પત્ની હીરા કે જે ઘરેણા કંઈ પણ પ્રસંગ ન હોવા છતાં એ પહેરા રાખતી હતી પરંતુ પતિ જે છે એ પતિ ગાંધીજીના સત્યાગ્રહથી પ્રભાવિત થઈ અને જેલમાં ગયા હોવાથી પત્ની પણ સાદગીભર્યું જીવન જે છે એ સ્વીકારે છે સોમાનથી જીવતી થાય છે અને એ પોતાના પતિને છેલ્લે પાઠના અંતે વ્યસન મુક્તિનો પણ સંદેશ આપે છે કે રાખો હવે મહાત્માના માણસ થઈને તમને આ શોભતું નથી તો એ રીતે આ મહાત્માના માણસ પાઠની અંદર નવલિકાની અંદર ધીરુબેન પટેલે ગાંધીજીના જીવનથી પ્રભાવિત થઈ એમના વિચારોથી પ્રભાવિત થઈ અને લોકો કઈ રીતે પોતાનું જીવન જે છે સુધારી શક્યા છે એનું વર્ણન જે છે આ નવલિકાની અંદર કરવામાં આવ્યું છે ચૌદમું પ્રકરણ જે છે એનું નામ છે છેલ્લું દર્શન જે આસ્વાદલેખ છેલ્લું દર્શન જે કાવ્ય જે છે એ કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે જયંત કોઠારીએ મૂળ આ કાવ્ય રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છે જે પોતાની મૃત પત્નીને સંબોધીને લખ્યું છે કે જેણે અગ્નિની સાક્ષીએ જીવન શરૂ કર્યું હતું એ જ અગ્નિની સાક્ષીએ પતિ પત્ની જે છે એ છૂટા પડવાના છે ત્યારે પત્ની પંચમહાભૂતપ તત્વોની અંદર વિલીન થઈ જાય એ પહેલાં કવિ પોતાની જ જાતને કોઈ પણ પ્રકારના રડવાના કે પછી દુઃખ લગાડવાના કોઈ પ્રસંગને ટાળી અને એ પત્નીના છેલ્લું દર્શન મતલબ અંતિમ દર્શન કરી લેવા પોતાની જાતને સમજાવે છે કાવ્યની અંદર કે આ જે લાવો તને અત્યારે મળી રહ્યો છે એ પછી ફરી ક્યારેય તને આ લાવો પડવાનો નથી અને એટલા માટે જે માંગલ્યની સામગ્રીઓ જે છે એ તમામ માંગલ્યની સામગ્રીઓ પોતાની મૃત પત્નીને અર્પણ કરી અને હસ્તે મોઢે તો નહીં પરંતુ આંખની અંદર આંસુ લાવ્યા વિના એ પોતાની મૃત પત્નીને અંતિમ ક્રિયા માટે વિદાય કરવાની જે ભાવના જે છે આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવી છે કાવ્યનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો સોનેટ છે કાવ્ય જે છે શેષના કાવ્યોમાંથી લેવામાં આવેલું છે અને એ કાવ્યનું શીર્ષક છે એ છેલ્લું દર્શન છે પંદરમું પ્રકરણ છે કાવ્ય જુઓ જેના કવિ છે જુઓ કાવ્યના કવિ જે છે એ શ્યામ સાધુ છે શ્યામ સાધુનું મૂળ નામ જે છે શામળદાસ મૂળદાસ સોલંકી કાવ્યનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ગઝલ છે અને આ ગઝલની અંદર કવિએ અલગ અલગ ઉદાહરણ દ્વારા નગરની અંદર જે વાસ્તવિક સ્થિતિ હોય છે એ સ્થિતિનું વર્ણન કર્યું છે નગરને અબુદ્ધ બાળકની ઉપમા આપી છે કવિ કહે છે કે સાવ બાળક જેવું છે આ નગર કોઈ પણ આવીને લલચાવી જુઓ કાવ્ય જે છે એનું સંદર્ભ પુસ્તક છે યાયાવરી આ કાવ્ય યાયાવરી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે સોળમો પાઠ છે સેલ્વી પંકજમ સેલ્વી પંકજમ જે છે એના લેખકનું નામ છે નંદ દવે માફ કરશો કાવ્ય સોરી પાઠના લેખકનું નામ છે પ્રફુલ નંદ શંકર દવે જેમનું ઉપનામ છે ઈવા દેવ સાહિત્ય પ્રકારની વાત કરીએ તો નવલિકા છે સેલ્વી પંકજમ જે છે એ પોતાને કાદવની અંદર ખીલેલું કમળ તરીકે ગણાવે છે પાઠનો નાયક જે છે એ છેક મુંબઈથી દક્ષિણમાં કન્યા જોવા માટે જાય છે અને ત્યાં ગયા પછી મનની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થાય છે કે પોતે કોઈ મોટી ભૂલ તો નથી કરીને માત્ર એક જાહેર ખબર વાંચીને છેક દક્ષિણમાં પોતે દોડી આવ્યો છે ત્યાંનું વાતાવરણ ત્યાંના લોકો અને ખુદ જ્યારે શૈલ્વે પંકજમને મળે છે ત્યારે પણ એના મનની અંદર ઘણા બધા વિચાર આવે છે કે એના માતા પિતા કોણ હશે એ કયા ગોત્રની હશે કયા કુળની હશે અને કેવી હશે એનીમાં આવા પ્રશ્નો થાય છે અને એ પ્રશ્નના અંતે કથાનો જે નાયક છે એ નાયકને જ પોતે જે વિચારી રહ્યો છે એ ખોટું છે અને એ સામેથી જ જ્યારે કથાનાયક જે છે પંકજ પંકજમને કહે છે ત્યારે કે ભાઈ હું તમને સ્વીકાર કરવા માગું છું તમે મારો સ્વીકાર કરશો સેલ્વી પંકજમ જે છે પોતાના કાને પડેલા આ શબ્દો જે છે એ ખરેખર સ્વપ્ન છે કે શું છે એ સાચું માની શકતી નથી સેલ્વી પંકજમ સિવાય અમ્મા અને અપ્પા આ પાઠની અંદર પાત્રો છે જે અમ્મા અને અપ્પાએ શૈલી પંકજમને જે અનાથ છે એને ઉછેરીને મોટી કરી છે અને સંસ્થા માટે શૈલી પંકજમ જે છે એ ગૌરવરૂપ ગણાવે છે અને તો આ પ્રકારની રચના જે છે શૈલી પંકજમ પ્રફુલ્લ નંદશંકર દવે અનાથ બાળકની જે વિશેષતાઓ જે છે એનું વર્ણન આ પાઠની અંદર કરે છે સત્તરમું કાવ્ય છે પથ્થર થરથર ધ્રુજે જેના કવિ છે નિરંજન ભગત કાવ્યનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ઉર્મી ગીત છે કાવ્યની અંદર પાત્રની વાત કરીએ તો ઓલિયા નામનો એક પાત્ર છે જે પાત્ર ગામ લોકોનો ચુકાદો સાંભળી અને જે અનાચાર આચરનારી અબળાનારી જે છે જેને ગામ લોકો પાદરની અંદર પથ્થર મારીને મારી નાખવા માટે ભેગા થયા હતા એ ચુકાદો સાંભળી રોકાઈ જાય છે અને ગામ લોકોને પ્રશ્ન કરે છે કે જેણે પાપ કર્યું ના એકે એ પહેલો પથ્થર ફેંકે તો એ ઓલિયાનો આ ચુકાદો એટલે કે ન્યાય સાંભળીને ગામના લોકો એક પછી એક ત્યાંથી રવાના થાય છે નિરંજન ભગતની આ સરસ મજાની ઉર્મી રચના છે ઉર્મી કાવ્ય છે જે પ્રસંગના આધારે કવિ કહે છે કે અનેક કવિઓએ આ ઘટનાને આધારે રચનાઓ લખી છે આ ઘટના જે છે ઈસુ ખ્રિસ્તના જીવન પર આધારિત હોય એવું પણ લોકોનું માનવું છે અઢારમો પાઠ છે આંસુ વિનો ઉજાસ જેના લેખક છે દિલીપ રાણપુરા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો નવલકથા ખંડ છે જે નવલકથા ખંડ આંસુ વિનો ઉજાસ નવલકથામાંથી લેવામાં આવ્યો છે આ પાઠની વાત કરીએ તો ખાસ કરીને આ પાઠની અંદર મેરુ પરનો જે યુવાન વ્યક્તિ છે તેનું નામ હતું દેવરાજ એ દેવરાજ પોતે જે સંસ્થાની અંદર શિક્ષણ મેળવીને આવ્યો છે એ સંસ્થા વસુધા દરેક વિદ્યાર્થીને પોતાના વતન કે જે વતન જે ગામડાઓ ભાંગી અને શહેરમાં પરિવર્તિત થઈ રહ્યા છે એ ગામડાને બેઠું કરવા માટેની જે વાત જે છે એ દિલીપ રાણપુરા આ આંસુભીનો ઉજાસ પાઠની અંદર રજૂ કરે છે દેવરાજના મોઢેથી જ લેખક સરસ મજાનું વાક્ય રજૂ કરે છે કે મારે એ વસુધાના સંસ્કારને મતલબ શિક્ષણને આગળ વધારતા પોતાના વતન મેરુપરની અંદર પડેલા દુકાળને દૂર કરવો છે ત્યાં લીલી ધ્રોને ઉગાડવી છે અને પોતાના વતન મેરુપરને જીવાડવું છે તો એ શિક્ષણ મેળવી અને પોતાના પ્રયત્નોથી ગામડાને બેઠું કરવાની જે ઝંખના જે છે દેવરાજના માધ્યમથી આ પાઠની અંદર દિલીપ રાણપુરા રજૂ કરે છે ઓગણીસમો પાઠ છે ઈશ્વર સર્વવ્યાપી જેના લેખક છે આનંદ શંકર ધ્રુવ સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ચિંતનાત્મક નિબંધ છે જે નિબંધની અંદર ઉદ્દાલક નામના જે ઋષિ જે છે પોતાના પુત્ર શ્વેતકેતુને કઈ રીતે શિક્ષણ આપે છે એની વાત જે છે આ ઈશ્વર સર્વવ્યાપી પાઠની અંદર લેખકે રજૂ કરી છે પાઠના સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો આ પાઠ હિન્દુ ધર્મની બાળપોથીમાંથી લેવામાં આવ્યો છે પાઠનો જે મુખ્ય સૂર જે છે એ સૂર કંઈક એવો છે કે આ સગળું જગત જે છે પરમેશ્વરની શક્તિથી ચાલી રહ્યું છે અને એ પરમેશ્વર સર્વવ્યાપી છે જેમાં મીઠાનો ગાંગડો જે છે પાણીની અંદર નાખવાથી પાણીના ગ્લાસમાં નાખવાથી એ પાણીમાં ભળી જાય છે સાકરનો ગાંગડો પાણીમાં નાખવાથી પાણીમાં ભળી જાય છે એવા ઉદાહરણો જે છે વિદ્યાર્થીઓના મોઢેથી શિક્ષકના મોઢેથી અને ઉદ્દાલક ઋષિના માધ્યમથી પાઠની અંદર રજૂ કર્યા છે ને સાથે સાથે જેમ પાણીમાંથી મીઠું અલગ કરી શકાતું નથી તેવી જ રીતે આ બ્રહ્માંડની અંદર સર્વ રીતે વ્યાપ થઈ ગયેલા ઈશ્વરને બ્રહ્માંડના એકી તત્વમાંથી અલગ કે છૂટા પાડી શકાતા નથી એ વાત પણ આ પાઠની અંદર રજૂ કરી છે આનંદશંકર શંકર ધ્રુવે વિષ્મું પ્રકરણ છે બા એકલા જીવે જેના કવિ છે મુકેશ જોશી સાહિત્ય પ્રકારની વાત કરીએ તો સાહિત્ય પ્રકાર છે ગીત આ ગીતની અંદર મુકેશ જોશીએ બે પેઢી વચ્ચેના અંતરને રજૂ કર્યું છે વડીલો કે વૃદ્ધો કઈ રીતે પોતાના નાના બાળકોના પોતાના ઘરે આગમન અથવા તો વેકેશનની અંદર પોતાના ઘરે ગામડાની અંદર આવીને રહે એની રાહ જોતા હોય છે અને શહેરની અંદર વસતા પોતાના સંતાનો જે કોઈને કોઈ કારણ આપી બહાના બતાવી અને વડીલોથી જે દૂર રહેવાના પ્રયત્નો કરતા હોય છે એવી વેદના અને કરુણા આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવી છે મુકેશ જોશી દ્વારા બા પોતે એકલતાનો જ્યારે અનુભવ કરે છે ત્યારે પોતાના મનની અંદર ચાલતા પ્રશ્નો એ દાદાની આગળ દાદાના ફોટાની આગળ જઈને ઉભા રહે છે પણ દાદા તો ફ્રેમ બની ચૂક્યા હોય છે જે બાના આંસુ લૂછી શકતા નથી તો એ વેદના પણ આ કાવ્યની અંદર બા એકલા જીવેમાં રજૂ કરવામાં આવી છે એકવીસમો પાઠ છે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ જેના લેખક છે હરિવલ્લભ ભાયાણી ડોક્ટર હરિવલ્લભ ભાયાણી સાહિત્ય પ્રકારની વાત કરીએ તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે બોધકથા જેની અંદર લેખકે બૌદ્ધ ધર્મની સાથે સંકળાયેલા જે વિચારો જે છે એ રજૂ કર્યા છે જે બાળકનો ઉછેર એવા એસોઆરામની અંદર થયો હોય એવા અનુરોધ કે જેને નથી શબ્દનો અર્થ ખબર નથી પડતી એની જે નાદાનિયત જે છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ આ પાઠની અંદર રજૂ કરી છે સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો કમળના તંતુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે જે અનુરોધ જે છે ભગવાન બુદ્ધનો પિતરાઈ ભાઈ હોય છે મોટાભાઈના કહેવાથી પોતે દીક્ષા લેવા માટે તૈયાર થાય છે અને એ દીક્ષા લેતા પહેલાં પોતાનો જે નાય જે છે ઉપાલી એ ઉપાલીને ભગવાન બુદ્ધના હાથે દીક્ષા અપાવડાવે છે જેથી કરીને કાયમ માટે ઉપાલી પાસે સેવા કરાવનાર અનુરૂધ્ધ અને એના મિત્રો જે છે ઉપાલીની સેવા કરી પોતાના વાળંદની સેવા કરી અને એના ઋણમાંથી મુક્ત થઈ શકે એ માટેના જે વિચાર જે છે એ આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યા છે બાવીસમું કાવ્ય છે ભાણી જે કાવ્યના લેખક છે ઇન્દુલાલ ગાંધી કાવ્યનો સાહિત્ય પ્રકાર કહીએ તો ઉર્મી કાવ્ય છે અથવા તો કથા કાવ્ય પણ આને કહી શકાશે જેમાં કવિએ બાણીની વેદનાનું વર્ણન કર્યું છે ભારતની જે કંગાળ સ્ત્રી જે છે કે જેને શરીર ઢાંકવા માટે પૂરા વસ્ત્રો નથી એવી કંગાળ સ્ત્રીની વેદના જે છે એ ઇન્દુલાલ ગાંધી આ કાવ્યની અંદર રજૂ કરે છે પાણીના મોઢે બોલાયેલા શબ્દો કે કોડી વિનાની હું કેટલે આંબું એ આ કાવ્યનો મુખ્ય સૂર છે અને એ સૂરની અંદર દિવાળીના જે દિવસો જે છે એ દિવસો દરમિયાન જે સુખી સંપન્ન લોકો જે છે નવા વસ્ત્રો નવા ઘરેણા જે ખરીદતા હોય છે એ લોકોની સામે આ કંગાળ સ્ત્રી જે છે કશું જ નથી એની પાસે એક જોડી કપડાં જે કપડાને ધોયા પછી બીજી જોડી એની પાસે છે નહીં એટલે બહાદર નદીની અંદર અંધારી રાતનું ઓથ લઈ અને પોતાના કપડાં ધોવાનો પ્રયત્ન કરે છે છેલ્લે એ અંધારી રાત્રે પાણીની અંદર ઊભી રહેવાથી ઠંડી લાગે છે અને દોડતી દોડતી પોતાના કુબે પર પહોંચે છે અને ત્યાં એ પટકાઈ જાય છે તો એ રીતની વેદના જે છે ઇન્દુલાલ ગાંધીએ આ ભાણી કાવ્યની અંદર રજૂ કરી છે ત્રેવીસમો પાઠ છે સમતા બંધુતાના પથદર્શક તેના લેખક છે કિશોર મકવાણા સાહિત્ય પ્રકારની વાત કરીએ તો આ પ્રેરક પ્રસંગ છે કે જે પ્રસંગની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકર કે જે ભારત સ્વતંત્ર ભારતના સંવિધાનના નિર્માતા છે કે જેમને બાળપણની અંદર કેટલાય ખરાબ અનુભવો થયા છતાં તેમણે તમામ સમાજના લોકો કે જેને સમાનતાનો અધિકાર મળે એ એમનો મુખ્ય વિચાર હતો જેની અંદર મહાડ સત્યાગ્રહ જેની અંદર ચૌદાર તળાવના જે પાણીનો સત્યાગ્રહ છે એ એના વર્ણનો જે છે લેખક કર્યા છે અને સાથે સાથે ડોક્ટર સાહેબની જે મહાનતા છે એ મહાનતાનું વર્ણન કરવામાં આવ્યું છે ડોક્ટર સાહેબ આંબેડકરને ભણવા માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે છે એ શિષ્યવૃત્તિ આપે છે અને ગોળમેજી પરિષદની અંદર જ્યારે અંગ્રેજોની સામે એક પ્રભાવશાળી વક્તવ્ય જ્યારે રજૂ કરે છે ત્યારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ જે છે એ પોતે પોતાની રાણીને પાસે આવી અને વાત રજૂ કરતા કહે છે કે આપણા બધા જ પૈસા અને પ્રયત્નો સાર્થક થયા છે આજે એક મહાન કાર્ય કર્યાનો સંતોષ થયો છે એ વાત પણ એમના મોઢેથી આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે સાથે સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરના જે ગુરુ હતા એ ગુરુના શબ્દો પણ કંઈક એ રીતના રજૂ કરવામાં આવ્યા છે કે ભીમા તે તારા કુળને તો ઉજાડ્યું છે પણ સાથે સાથે તે મને પણ ગૌરવ અપાવ્યું છે તો એ પોતાના કુળને પોતાના ગુરુને પોતાના સમાજને અને સમગ્ર ભારત દેશ માટે જે ગૌરવશાળી પ્રભાવશાળી વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વના દર્શન આ સમતા બંધુતા ના પથદર્શક પાઠની અંદર લેખક કિશોર મકવાણાએ ડોક્ટર સાહેબ આંબેડકરનું વ્યક્તિ દર્શન રજૂ કર્યું છે પ્રેરક પ્રસંગ છે આ સાહિત્ય પાઠનો પ્રકાર અને છેલ્લે પાઠ જે પાઠનું નામ છે શરત જે એન્ટેવ ચેખોની એક વાર્તા છે જે વાર્તાનો અનુવાદ આપણા ગુજરાતી સાહિત્યકાર કથાકાર ડૉક્ટર રમેશભાઈ ઓઝાએ કર્યો છે આ શરત પાઠની અંદર એક યુવાન વકીલ જે છે એ મૃત્યુદંડની સજાને અમાનવીય ગણી જન્મ ટીપની સજા માનવીય છે એવું ઉદાહરણ પૂરું પાડે છે પોતે યુવાન હોવાથી જે પૈસાદાર બેન્કર હતા એની સાથે શરત લગાવે છે અને શરતની અંદર વીસ લાખ રૂપિયાની શરત એટલે કે બે મિલિયન ડોલરની શરત હોય છે કે હું જો તમે યુવાન વકીલને બેન્કર જે છે એ શરત લગાવતા કહે છે કે તમે પાંચ વર્ષ જો જેલની અંદર બંધ રહો તો હું તમારી માટે વીસ લાખ રૂપિયાનું જોખમ લેવા તૈયાર છું તો યુવાન વકીલ જે છે એની શરતનો સ્વીકાર કરતા કહે છે કે પાંચ વર્ષને હું પંદર વર્ષ જેલવાસ ભોગવવા તૈયાર છું અને પંદર વર્ષ એ પોતે જેલની અંદર રહે છે અને જેલની અંદર જે અનુભવો દુનિયાની અંદર રહેતા લોકોને ન થાય એવા અનુભવો પોતે એક નાના એવડા જેલ જેવા આવાસની અંદર રહીને એ પોતે અનુભવે છે અને એ છેલ્લે જેલના નિયમ પ્રમાણે મતલબ શરતમાં કરેલા નિયમ પ્રમાણે થોડો સમય વહેલો આ જેલ તોડીને ભાગી જાય છે અને કહે છે કે મેં જે તમારી પાસે છે એનાથી કંઈક વિશેષ પ્રાપ્ત કર્યું છે અને હવે મારે પૈસાની જરૂર નથી એટલે શરતનો ભંગ કરી હું વહેલો આ જેલમાંથી છૂટીને જઈ રહ્યો છું એવું વર્ણન જે છે એન્ટ્યો ચેખોએ પોતાની જે મૂળ સ્ટોરી જે હતી જેનું નામ છે ધ બેટ તેનો ગુજરાતી અનુવાદ રમેશભાઈ સરત નામે કર્યો છે આ પાઠની અંદર એની સ્ટોરી રજૂ કરવામાં આવી